જેતપુરમાં સ્ટેન્ડ ચોકમાં બિરાજમાન શિવાજી ચોક પર રાજાની સ્થાપના ગણેશજીના પ્રિય વાહક સફેદ મુસ્કો પર રાખવામાં આવ્યા. જો અમારા આજના આ વિશિષ્ટ અહેવાલમાં સમગ્ર ભારતમાં ગજાનન ગણપતિ મહારાજનો મહોત્સવ ધામધૂમથી ઉજવણી થઈ રહ્યો છે, ત્યારે ઠેર ઠેર મિત્ર સર્કલો દ્વારા ગણપતિ બાપાની ચોકમાં નવી નવી થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જેતપુરમાં ઠેર ઠેર ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે જેતપુરમાં શિવાજી ચોકમાં છેલ્લા 8 વર્ષથી શિવાજી ચોક પર રાજાની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને લીધે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ શકતી નહોતી, તેથી આ વર્ષે શિવાજી ચોકમાં સાવ નવી થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં શિવાજી ચોક પર રાજા ગણપતિ મહારાજનું વાહન મુસક બાપાની આજુબાજુ રાખવામાં આવી છે. અહીં ગણપતિ બાપાની સાચા મુસકો અસંખ્ય જોવા મળી રહ્યા છે. આ સફેદ મુસ્કો છે તે બાપાની આજુબાજુ રહે છે, બાપાના પંડાલની બહાર જતા નથી અને નાના બાળકોથી લઈ સૌ આ સફેદ મુસ્કોને હાથમાં રાખી રમાડે છે, છતાં કોઈ મુસ્ક નુકસાન પહોંચાડતા નથી. અહીં બાપાના સાચુકલા મુસ્કને જોવા માટે અને બાપાની આરતીઓનો લાભ લે છે. રિપોર્ટિંગ બાય આશીષ પાટડિયા, જેતપુર. કેતન ઓજા, જેતપુર. અહીંયા શિવાજી ચોકની અંદર શિવાજી ચોકકા રાજા ગણપતિ મહોત્સવનું જે આયોજન થાય છે એમાં અહીંયા શિવસેના દ્વારા સતત 8મા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 વર્ષ કોરોનાના જે હતા એ સમય દરમિયાન નથી આયોજન થઈ શક્યું. આ વખતે પૂરા જોશથી અમારા કુલદીપભાઈ અને યોગેશભાઈના એવડા મોટા પ્રયત્નોથી આયોજન કરવામાં આવ્યું છે. અને એ ખાસ મહત્ત્વનું અહીંનું આકર્ષણ એ છે કે અહીંયા મૂસક જે છે એ સાક્ષાત સ્વરૂપે અહીંયા અમે રાખવામાં આવ્યા છે. જે ગણપતિનું વાહન છે એ મૂસક એવા છે કે કોઈને નુકસાન પહોંચાડતા નથી અને કોઈ પણ નુકસાની પણ નથી કરતા. એને રમાડવા માટે અહીંયા બાળકો, વડીલો બધા આવે છે અને બાપાની શ્રદ્ધાથી આવે છે. અને બાપાનું તેજ એટલું બધું છે કે અહીંયા આરતીમાં અનેકો લોકો અહીંયા જમા થાય છે અને બધા બાપાના આશીર્વાદ લે છે. કહી શકાય કે જે આ મૂસકો છે, જે અસંખ્ય મૂસકો અહીં જોવા મળે છે, ત્યાં પંડાલની બહાર નથી જતા. અહીંયા એક ગણપતિ બાપાના એક ચમત્કાર જ આપણે કહી શકાય કે મૂસક છે એ બાપાથી દૂર જ નથી જતા અને કોઈપણ જાતની નુકસાની પણ નથી પહોંચતા હતા, જેથી કરી અને અમે પણ બાપાને અહીંયા પ્રાર્થના કરી છીએ કે જેતપુરના દરેક લોકોનું સારું થાય અને કોરોનાથી જે કોઈ લોકોને પીડિત થયા છે એ લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને ભવિષ્યમાં આવી કોઈ મોટી બીમારી ન આવે એવી બાપા બધાને આશીર્વાદ આપે.